આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો દીઘુભા જાડેજાએ પોતાના શરીર પર કેરોસીન પણ છાંટી દીધું જોકે આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી આ દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભારે લોકોના ટોળા એકઠા થયા હતા કલેક્ટર કચેરીના બીજા માળે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક ચાલી રહી હતી ત્યારે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુપા જાડેજા પોતાની કાર લઈને કચેરીએ આવ્યા હતા આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના મહામંત્રી પણ હાજર હતા ત્યારે દિગુબા જાડેજાએ કેરોસીનનું ડબલું પોતાના શરીરે છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો ભારે હોબાળો થતાં પોલીસે બંનેની અટકાયત કરી છે જોકે મુખ્યમંત્રી અને જિલ્લા કલેકટરની બેઠક હજુ પણ ચાલુ છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગર જિલ્લામાં લંપી વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા અર્થે શહેરની મુલાકાતે છે મહાનગરપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સિટી પાછળ સોનલનગર ખાતે લંપી વાયરસ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે જેની મુખ્યમંત્રીએ મુલાકાત લઈને પશુઓની સારવાર માટે ઊભા કરવામાં આવેલા તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી લાગતા અધિકારીઓ તેમજ પશુપાલન વિભાગને જરૂરી સૂચનો કરી પશુઓની યોગ્ય રીતે કાળજી લેવા જણાવ્યું હતું જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં એક લાખ આડત્રીસ હજાર એકસો છોતેર પશુઓમાં લંપી વાયરસ ફેલાયો છે જેમાંથી અગિયાર હજાર ચારસો છપ્પન પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે તેમજ અસરગ્રસ્ત તમામ પાંચ હજાર ચારસો પાંચ પશુઓને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી છે જ્યારે લંપી વાયરસના કારણે શહેર અને જિલ્લામાં એકસો છ પશુઓના મોત નીપજ્યા છે